બાકી છે ત્યારે બજારોમાં પતંગની ધૂમ મચી રહી છે. ખાસ કરીને યુવાનોમાં પતંગનો ક્રેઝ જોવા મળી રહ્યો છે. રાયપુરના પતંગ બજારમાં પતંગ રસિયા ખરીદીકરમાં ઉમટી પડ્યા છે. પતંગના દોરા, ટોપી અને ચશ્મા સહિત બજારમાં અવનવી પતંગ જોવા મળી રહી છે, જેવી કે બર્ડવાળી, કાર્ટૂનવાળી, સાથે જ નરેન્દ્ર મોદીની પતંગ જોવા મળી રહી છે. આ ઉપરાંત ત્રિરંગાની પતંગ પણ બજારોમાં આકર્ષણનું કેન્દ્ર બની છે. ગુજરાતમાં ગમે ત્યાં ડિલિવરી હોય તો અમે ફોલ્ડિંગ કરીને બી આપીએ છીએ પતંગ. અગર કોઈને બહારગામ લઈ જવી છે તો આ રીતે જાય ને તો અમે એમને ફોલ્ડિંગ કરીને રોલ વાળીને આપી દઈએ છીએ. આમાં તો કોઈ ગણતરી નથી હોતી અમારી, જે રીતના ઓર્ડર હોય એ રીતે અમે કારીગર જોડે બનાવડાવીએ છીએ. આમાં બધી ગણતરી નથી કરી કે કેટલી જાય છે, જે રીતે ઓર્ડર મળે એ રીતે કામ કરીએ છીએ અમે. નોટબંધીનું તો કેવું છે મેડમ કે હવે નોટબંધી છે પણ આ જે કેવો તહેવાર છે કે આ તો નાનાથી મોટું બધા કરવા ના જ. આમાં તો 5,000ની ફિરકી હશે તો નોટબંધી લઈને 2,000ની પણ લેશે તો ખરી ગુબ્બારાની ધૂમ ખરીદી જોવા મળી રહી છે. જો કે આ વર્ષે પતંગ કઈક ખાસ જોવા મળી રહી છે. મકર સંક્રાંતિને લઈને બજારોમાં પતંગ અને દોરીની ધૂમ ખરીદી શરૂ થઈ ગઈ છે. રાયપુર બજારમાં વહેલી સવારથી જ પતંગ રસિકોની ભીડ જામી છે. અવનવી પતંગ બજારમાં આવતા બજાર કલરફુલ જોવા મળી રહ્યું છે. ખાસ કરીને આ વખતે નરેન્દ્ર મોદી વાળી પતંગ અને કાર્ટૂન વાળી પતંગ બજારમાં ખાસ આકર્ષણનું કેન્દ્ર બની છે. આ ઉપરાંત બજારમાં કાર્ટૂન્સ અને તિરંગાની છબી વાળી પતંગોએ પણ ભારે ધૂમ મચાવી છે, જેની કિંમત બજારમાં 50 રૂપિયાના કોડીના ભાવથી લઈને 500 રૂપિયા સુધીની જોવા મળી છે. મારી પતંગમાં ઓલરેડી હું ખંભાતમાં આપું છું, સુરતમાં આપું છું, રાજકોટમાં આપું છું, જામનગર આપું છું, બજારોમાં હોલસેલમાં આપું છું માલ. એ મારી એક તો બોમ્બેમાં જાય છે, યુઆઈ ફંડમાં જાય છે, સેટેલાઇટ, નદીપાર, વસ્ત્રાપુર, આંબાવાડી, જે મોટા મોટા એરિયાઓ છે એના અંદર સપ્લાય કરું છું. તો આ બજારમાં અવનવા વાદ્યો, ટોપી, માસ્ક અને બેન્ડેડ જેવી ઉત્તરાયણની સામગ્રી પણ વેચાઈ રહી છે. તો બીજી તરફ તહેવારોમાં લોકો અવનવા પ્રયોગો કરતા હોય છે ત્યારે અહીં બજારમાં એક દુકાનદાર 12 વર્ષથી મોટી મોટી પતંગ બનાવે છે અને વેચે છે. ઓલ ઓવર ગુજરાતમાં ગમે ત્યાં ડિલિવરી હોય તો અમે ફોલ્ડિંગ કરીને બી આપીએ છીએ પતંગ. અગર કોઈને બહારગામ લઈ જવી છે તો આ રીતે જાય ને તો અમે એમને ફોલ્ડિંગ કરીને રોલ વાળીને આપી દઈએ છીએ. આમાં તો કોઈ ગણતરી નથી હોતી અમારી, જે રીતના ઓર્ડર હોય એ રીતે અમે કારીગર જોડે બનાવડાવીએ છીએ. આમાં બધી ગણતરી નથી કરી કે કેટલી જાય છે, જે રીતે ઓર્ડર મળે એ રીતે કામ કરીએ છીએ અમે. નોટબંધીનું તો કેવું છે મેડમ કે હવે નોટબંધી છે પણ આ જે કેવો તહેવાર છે કે આ તો નાનાથી મોટું લઈને બધા કરવા ના જ. આમાં તો 5,000ની ફિરકી હશે તો નોટબંધી લઈને 2,000ની પણ લેશે તો ખરી કરવાનો તો ખરી ઉતરાયણ જેવું. સંસ્કૃતિનું એક પર્વ ઉજવાઈ રહ્યું હોય તેવો માહોલ જામ્યો છે. શહેરની જનતા પણ મન ભરીને આ મહોત્સવને માણશે. કેમેરામેન અજય પટેલ સાથે પલકબા મકવાણા, વીટીવી ન્યૂઝ, અમદાવાદ. ઉત્તરાયણ હોય ત્યારે તલપાપડી કેમ બોલાય? જી હા, બજારોમાં તલપાપડી અને તલની બનાવટની આઈટમોની પણ ધૂમ મચી રહી છે. ઉત્તરાયણને લઈને રંગીલા રાજકોટવાસીઓ બજારોમાં ઉમટી પડ્યા છે. નાના બાળકોથી લઈને મોટેરાઓ સદર બજારમાં ખરીદી કરતા નજરે ચડે છે. રાજકોટની સદર બજારમાં આ વર્ષે મોદીની સર્જિકલ સ્ટ્રાઇક, નોટબંધી, બાળકો માટે કાર્ટૂન કેરેક્ટર અને ચાઇનીઝ પતંગો, આ ઉપરાંત સુલતાન, દબંગ સહિતના નવા હીરો હિરોઈનને દર્શાવતી પતંગો બજારમાં નવી જોવા મળી રહી છે. આ સાથે જ દોરામાં અવનવી વેરાયટી બજારમાં ઉપલબ્ધ છે. સારો છે. 2 દિવસથી રવિવારથી જે ગરાગી અમે જે ધારી હતી એના એ ટાઈપની ગરાગી છે અહીંયા, અને આજનો માહોલ તો વધારે પડતો છે. આ વખતે જે છે એ બધી જે નરેન્દ્ર મોદી સાહેબ ની વધારે છે. આ વખતે એનું ચલણ વધારે છે અને અત્યારે કાર્ટૂન ઉપર વધારે આવે છે નરેન્દ્ર મોદી ની જે નોટબંધી નું છે અને સર્જિકલ સ્ટ્રાઇક ની વધારે. બાળકો અને યુવાનોથી લઈને તમામ રાજકોટવાસીઓ નોટબંધીને ભૂલીને મકર સંક્રાંતિની ઉજવણી કરશે. ધાબા પર ચડી લોકો ડીજેના તાલ સાથે અવનવી પતંગો ઉડાવતા નજરે પડશે. રંગબેરંગી પતંગોથી આકાશ ભરાઈ જશે અને કાપ્યો છેના અવાજો ચો તરફ સંભળાશે.
રંગીલા રાજકોટ વાસીઓ પોતાની ઓળખ પ્રમાણે દરેક તહેવારની ઉજવણી ઉમંગ અને ઉત્સાહ સાથે કરે છે. ઉત્તરાયણની ઉજવણી પણ લોકો આ રીતે જ કરશે. ત્યારે તમે જોઈ શકો છો કે રાજકોટની સદર બજારમાં લોકો જે છે એ ખરીદી માટે આવી રહ્યા છે. ખાસ કરીને નાના મોટા સૌ કોઈ ઉત્તરાયણના તહેવારની પૂરા ઉમંગ સાથે ઉજવણી કરશે. ત્યારે તમે જોઈ શકો છો કે લોકોને ખરીદી માટેનો માહોલ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને નોટબંધીની અસર જે છે એ પણ આ તહેવાર ઉપર પડશે, એટલે કે નોટબંધીને કારણે વેપારીઓને મોટું નુકસાન જે છે એ ઉત્તરાયણ પર્વમાં જશે. પરંતુ એક અન્ય વાત જો કરવામાં આવે તો રાજકોટના પતંગ બજારમાં નવી નવી પતંગો આવી છે. આ ઉપરાંત મોદીની સર્જિકલ સ્ટ્રાઇક ની પતંગ પણ બજારમાં આવી છે. ચાઇનીઝ પતંગો જે છે એ પણ બજારમાં આવી છે. એટલે કે કહી શકાય કે રાજકોટ વાસીઓ પોતાની ઓળખ પ્રમાણે ઉત્તરાયણની ઉજવણી પણ જે છે એ પૂરા ઉત્સાહ સાથે કરશે. કેમેરામેન ધવલ ગોંડલિયા સાથે કેવલ દવે, વીટીવી ન્યૂઝ, રાજકોટ. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લીધેલા નોટબંધીના નિર્ણયની આડઅસર તેમના ગૃહરાજ્ય ગુજરાતની ઓળખ સમા ઉત્તરાયણ પર્વ પર જોવા મળે છે. વડોદરામાં પતંગ વેચતા વેપારીઓ આ મંદી પાછળ નોટબંધીના નિર્ણયને લઈ સર્જાયેલી બજારની નબળી સ્થિતિને કારણભૂત માને છે. આ જ ગુજરાત છે જ્યાં વડાપ્રધાન પોતે જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે કહેતા હતા કે પતંગોત્સવની ઉજવણીના કારણે પતંગોનો કરોડોનો વેપાર થાય છે. જોકે આજે જ્યારે નરેન્દ્ર મોદી વડાપ્રધાન બની ગયા છે ત્યારે તેમણે કરેલી નોટબંધીના કારણે ગુજરાતના આકાશમાં પતંગ ઓછા ચગે તો નવાઈ નહીં. નોટબંધીના કારણે દર વર્ષની સરખામણીએ 40% વેચાણ ઘટ્યું હોવાનો વેપારીઓએ દાવો કર્યો છે. સાલ બરોડામાં પતંગનો ધંધો લગભગ 25-30 કરોડનો થયો હતો. એની સામે અત્યારે માંડ 10-15 કરોડનો ધંધો થયો છે અને લગભગ 50% માલ હજુ વેપારી પાસે પડેલો છે. આજે છેલ્લો દિવસ છે છતાં પણ બજારમાં કઈ રોનક દેખાતી નથી.